हाय कुकिंग क्रेजी चैनल मां तमारू स्वागत छे। आज आपणे बनावीशुं मारा किचन मां सीताफळ बासुंदीनी रेसिपी। अने आ बासुंदी बनाववा माटे फक्त 3 જ ઇન્ગ્રેડિયન્ટની જરૂર પડે છે, તો ચલો ફટાફટથી રેસિપી સ્ટાર્ટ કરીએ। सीताफळ बासुंदी बनाववा माटे मैं अहीं अमूलनी छे गोल्ड दूध आवे छे ए 1 लीटर दूध लीधुं छे। तमे एनी जग्याए कोईपण पेकेटवाळुं फूल फेटवाळुं दूध लई शको छो, पण अहीं बासुंदी बनाववा माटे फूल फेटवाळुं दूध लेवुं खूब ज जरूरी छे। हवे आपणे दूधने ત્રીજો ભાગ રહે ત્યાં સુધી ઉકાળી લેવાનું છે, અને આ દૂધને તમે હાઈ ટુ મીડિયમ ફ્લેમ પર ઉકાળી શકો છો। અને આ સ્ટેજ પર અત્યારે ખાંડ બિલકુલ નાખવાની નથી, દૂધ છે એ થોડું અડધું થાય પછી આપણે ખાંડ નાખીશું। તો અહીંયા તમે જોઈ શકો છો હું સતત આ ચલાવતી રહું છું, જેનાથી જે મલાઈ જામે છે એ પણ બાસુંદીની અંદર મિક્સ થતી રહે। અધરવાઇઝ તમે એમનેમ જો મિક્સ કર્યા વગર જ દૂધને ઉકાળતા રહેશો ધીમા ગેસે તો દૂધ છે એની મલાઈ છે એ બાજુમાં જામતી જાય છે। તો આવી રીતે આપણે આ જે મલાઈ છે એને છરીની મદદથી આમાં જે બાસુંદી બનાવીએ છીએ એમાં મિક્સ કરી દેવાની છે। અને તમે જોઈ શકો છો દૂધ ઘણું બધું ઓછું થઈ ગયું છે, એટલે કે ઘટ થઈ ગયું છે। તો હવે આપણે આ દૂધમાં ખાંડ નાખીશું। તો એક બોઇલ આવી ગયો છે અને આપણે ગેસ છે ધીમો કરી દઈએ, અને ત્યારબાદ મેં જે 1 લીટર દૂધ લીધું છે એની સામે 1/4 કપ જેટલી ખાંડ લીધી છે। અને અહીંયા આપણે દૂધ છે એમાં ખાંડ છે દૂધ અડધું થઈ જાય ત્યારબાદ જ નાખવી, જેનાથી ખાંડની માત્રા આપણે ઓછી નાખીએ તો ચાલે। અને ખાસ આપણે સીતાફળ બાસુંદી બનાવીએ છીએ એટલે સીતાફળ ઓલરેડી મીઠા જ હોય છે, એટલા માટે ખાંડ અહીંયા ઓછી નાખો તો જ્યારે ફાઇનલ આપણી બાસુંદી બનીને તૈયાર થાય એ બહુ સ્વીટ નહીં બને। અને હવે તમે જુઓ તો ખાંડ નાખ્યા પછી હું 2-3 ઉભરા આવે ત્યાં સુધી દૂધને ઉકાળી લઈશ અને પછી આપણે ગેસ બંધ કરી દઈશું। તો આ જે તમે જુઓ એ ત્રીજો બોઇલ આવે છે, અને હવે આપણે આ ગેસ છે એની બંધ કરી દઈશું અને હવે આ દૂધને એકદમ રૂમ ટેમ્પરેચર પર ઠંડુ કરી અને ત્યારબાદ આપણે એમાં સીતાફળનો પલ્પ નાખવાનો છે। તો અહીંયા તમે જુઓ દૂધ છે એ ત્રીજા ભાગ જેટલું થઈ ગયું છે, અને હવે આ દૂધ એકદમ 1-1.5 કલાક પછી એકદમ ઠંડુ થઈ ગયું છે। અને આ દૂધ મેં અત્યારે ફ્રીજમાં નથી ઠંડુ કર્યું, રૂમ ટેમ્પરેચર પર જ ઠંડુ કર્યું છે। અને હંમેશા સીતાફળ બાસુંદી બનાવો ત્યારે આ જે બાસુંદી છે એને એકદમ પહેલાં તો ઠંડી કરવી અને ત્યારબાદ જ સીતાફળનો પલ્પ નાખો, ગરમ ગરમ બાસુંદીમાં સીતાફળનો પલ્પ ન નાખો। તો હવે આપણે અહીંયા મેં 1 લિટર દૂધ સામે 500 ગ્રામ જેટલા સીતાફળ લીધા છે, અને આ સીતાફળ એકદમ સોફ્ટ અને મીઠા છે, એટલે કે થોડા પણ કડક સીતાફળ છે એ સીતાફળ બાસુંદીમાં નથી ચાલતા। આ જે આપણે પલ્પ કાઢવો છે સીતાફળનો એ જો તમારા સીતાફળ એકદમ પાકેલા હશે તો જ સરસ રીતે ટેસ્ટ છે સીતાફળ બાસુંદીમાં આપશે। અને હવે તમે જોઈ શકો છો કે ચમચીની મદદથી આપણે સીતાફળના બી સહિત જ બધો પલ્પ એક વાસણમાં કાઢી લેશું, અને ત્યારબાદ આપણે આ જે 1-1 બીજ છે એ ન કાઢવા પડે એની ટ્રીક પણ આપણે જોઈ લેશું। તો પહેલાં આપણે બંને સીતાફળ છે એનો પલ્પ છે પહેલાં બી સહિત લઈ લેશું, અને ત્યારબાદ હવે આપણે આ જે સીતાફળના બી છે એ કાઢવા માટેની એક ટ્રીક છે, જેની માટે આપણે જે બાસુંદી બનાવી છે એમાંથી અડધી બાસુંદી છે એ આપણે આ પલ્પની અંદર નાખી દેવાની છે। અને ત્યારબાદ હવે આપણે આપણા ઘરમાં જે બ્લેન્ડર હોય છે એમાં બ્લેન્ડરની અંદર આ જે ચકરી આવે છે આ ચકરીનો યુઝ કરવાનો, જેનાથી સીતાફળના બી આસાનીથી નીકળી પણ જશે। સીતાફળના બી કાઢવા માટેની આ સૌથી સહેલી ટ્રીક છે, અને જ્યારે પણ સીતાફળ બાસુંદી બનાવો તો આવી રીતે હેન્ડ બ્લેન્ડરમાં આ ચકરી ફિટ કરી અને તમારે 2-3 મિનિટ આવી રીતે કરશો તો બધા જ બીજ આસાનીથી નીકળી જાય છે। હવે આ પલ્પને આપણે જે બચેલી બાસુંદી છે એમાં ગળણીની મદદથી ગાળીને નાખવાનું છે, જેનાથી બીજ છે જાય નહીં અને ગળણી આવી એકદમ ઝીણી જાળીવાળી લેવાની। આવી ગળણી લેવાથી આપણો જે પલ્પ છે એ એકદમ સિલ્કી અને સ્મૂથ ટેક્સચરવાળો બાસુંદીની અંદર તૈયાર થઈને જશે। તો તમે જુઓ કે આમાં જે થોડા મોટા રેસાવાળા કે થોડો મોટો પલ્પ છે એ ગળણીની અંદર જ રહી જાય છે અને બીજ પણ બધા નીકળી જાય છે અને એકદમ થીક પેસ્ટ છે એ આપણી બાસુંદીની અંદર મિક્સ થઈ જશે। તો હવે આ પેસ્ટ રેડી છે, હવે આપણે બાસુંદીને એક વખત આવી રીતે મિક્સ કરી અને આ બાસુંદીને મિનિમમ 2 કલાક સુધી ફ્રીજમાં ઠંડી કરવા રાખવી। સીતાફળ બાસુંદી ઠંડી જ સરસ લાગે છે, તો આપણે ફ્રીજમાં રાખી દઈએ અને 2 કલાક પછી જોઈએ તો 2 કલાક પછી આ જે બાસુંદી ઠંડી પણ થઈ ગઈ છે। અને હવે હું તમને એનું ટેક્સચર પણ બતાવી દઉં, તમે જુઓ તો વાસણમાં પણ બાસુંદી ચોંટી જાય છે, એનો મતલબ કે એકદમ થીક બાસુંદી આપણી તૈયાર થઈ ગઈ છે। તો આવી રીતે આવી સીતાફળ બાસુંદી છે એ બનવી જોઈએ। હવે આપણે એને સર્વ કરી લઈએ, તો અહીંયા આ સીતાફળ બાસુંદીને તમે પૂરી અને બટેટાનું શાક સાથે સર્વ કરી શકો છો। બાકી આ બાસુંદી આમનામ ખુદ પોતાની રીતે એટલી ટેસ્ટમાં રીચ હોય છે કે એને
આમનમ પણ તમે ડેઝર્ટમાં સર્વ કરી શકો છો। તો આપણી સીતાફળ બાસુંદી તૈયાર છે। આમનમ પણ એ સરસ લાગે છે, પણ થોડું દેખાવમાં સારું લાગે એટલે આપણે ઉપરથી થોડા પિસ્તાની કતરણ છે એ નાખીશું। જો તમે પિસ્તાની કતરણ ન નાખો તો પણ ચાલે। તો આપણી સીતાફળ બાસુંદી તૈયાર છે। બસ આ બાસુંદી બનાવવા માટે ખાસ એ યાદ રાખવું કે તમારું દૂધ છે એ ફૂલ ફેટવાળું હોવું જોઈએ, અને બીજી વસ્તુ કે જ્યારે સીતાફળ છે એ તમે પસંદ કરો તો એ એકદમ પાકેલા હોવા જોઈએ, જેનાથી જે સીતાફળની નેચરલ સ્વીટનેસના લીધે આપણે ખાંડનો ઉપયોગ પણ ઓછો કરવો પડશે અને સીતાફળ બાસુંદીનો ટેસ્ટ પણ એકદમ રીચ આવશે। તો આપણી બાસુંદી તૈયાર છે। જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, અને કઈ નવી રેસીપી જોવી છે એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો। તો ચલો મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।